સમાજશાસ્ત્ર ધોરણ 11 ની અંદર પાછા ફરી વખત આપણે મળ્યા છીએ. હવે આ એકમ ની અંદર આપણે જે છેલ્લો ટોપિક બાકી હતો સામાજિકીકરણના વાહકો અથવા તો જેને એજન્સીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાહકો કે એજન્સીઓ એટલે શું પહેલા એ સમજવું પડે કે સામાજિકીકરણની પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા એવા પરિબળો કે જે જૈવિક માણસને સામાજિક માણસ બનાવવા માટે કામ કરતા હોય તો એને એજન્સી અથવા તો વાહકો કહેવાય છે. બરોબર. તો એકમ નંબર 5 જે છે આપણો સંસ્કૃતિ અને સામાજિકીકરણ એની અંદર થોડાક આપણે આગળ ચાલીએ તો એની અંદર જે મહત્વની બાબત છે એના જે મહત્વની એજન્સીઓ છે કે જે વાહકો છે એની અંદર પહેલું આવશે કુટુંબ. તો તમે બધા જાણો છો એમ કે ભાઈ બાળકનો જન્મ જે છે એ કુટુંબની અંદર થાય છે અને સૌથી વધારે સમય માટે બાળક છે એ કુટુંબ સાથે રહે છે. બરાબર. તો એ તો એક સીધી બાબત છે કે મોટા ભાગના જે લક્ષણો છે એ એને કુટુંબમાંથી મળવાના છે. જે કાંઈ નીતિ નિયમો છે, જે કાંઈ ધર્મ છે, જે કાંઈ માન્યતાઓ છે એ કુટુંબ દ્વારા એને મળવાની છે. તો કુટુંબ જે છે એ મહત્વની એજન્સી અને હું એમ કહું કે પ્રથમ નંબરની એજન્સી પણ આપણે કહી શકીએ. કેમ? તો જોઈએ આપણે. વિશ્વની તમામ સંસ્કૃતિમાં કુટુંબ એક સામાજિકરણનું પાયાનું અને સૌથી અગત્યનું એકમ છે. હવે એવું નથી કે હવે ભારતની અંદર જ તે કુટુંબ મહત્વનું કામ કરે છે. વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ હોય દરેક સંસ્કૃતિની અંદર કુટુંબ એક વિશેષ ભૂમિકા ભજવે છે. અને બાળકને જે છે શું સારું શું ખરાબ શું કરાય શું ન કરાય કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી એવી કાર્યપ્રણાલી છે એને કુટુંબમાંથી શીખવા મળે છે. બરાબર. તો અહીંયા આપણને એમ જ કીધું છે જો કે બાળક સૌ પ્રથમ કુટુંબના સંપર્કમાં આવે છે. સીધી વસ્તુ છે. કેમ કે માતા પિતા અને ભાઈ બહેનના સંબંધો દ્વારા બાળક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બને છે. હવે જો હવે માતા પિતાના સંપર્કમાં આવે, ચાલો એવું વિચારો કે કદાચ એકલી માતા પણ હયાત હોય, કદાચ એકલા પિતા પણ હયાત હોય, ઘણી વખત એ ન પણ હોય તો પણ બાળકને કુટુંબ સાચવી લે છે. માતા પિતા, ભાઈ બહેન કે અન્ય જે સંબંધો છે એના સંપર્કમાં બાળક છે એ આવે છે એટલે એની રીત રસમો શીખે છે, એની ઢબ શીખે છે, એની વાતચીત કરવાની પ્રણાલી શીખે છે વગેરે. તમે એવું જોયું હશે અથવા માર્ક કર્યું છે કે બાળકો નાના હોય ત્યારે સામાન્ય રીતે ઘર ઘરતા રમતા હોય તો શા માટે એવી પ્રવૃત્તિ કરે છે, શા માટે એની રમતનો એ હિસ્સો છે? તો એનો જવાબ એક જ છે કે બાળક આપણને અનુસરે છે. બાળક છે કુટુંબને અનુસરે છે, બાળક છે કુટુંબની વ્યક્તિને અનુસરે છે અને એવી રીતે છે એ સમાજની અંદર એક આદર્શ વ્યક્તિ તરીકે ઉભરી આવે છે. જો માતા પિતા, માતા કે પિતાનો પ્રેમ એને મળે છે, સમજો, પ્રેમ, વાત્સલ્ય અને હૂક. હવે હૂક એટલે શું? તો કે પોતે છે એ સલામત છે એવી લાગણી, એને આપણે શું કહીશું? હૂક. ઘણી વખત ઘણી બધી વ્યક્તિઓ છે ને પરેશાન રહેતી હોય માનસિક રીતે, તો એની પાછળના જ્યારે તારણો કાઢવામાં આવે, એની પાછળના કોઈ સામાજિક પ્રયોગો કરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે એ વ્યક્તિ જે છે એ હૂફ ગોતતી હતી, કંઈક પ્રેમ ગોતતી હતી, એમને મળ્યો નહીં, સમસ્યાઓ છે. બરાબર. તો હૂફ વગેરે બાળકમાં માનસિક અને સામાજિક સલામતીની ભાવના પેદા કરે છે અને બહુ જરૂરી છે મિત્રો. આજના જે સમાજની અંદર જે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે એ વિભક્ત કુટુંબ થવા પાછળ ભલે ઘણી બધી વખત સમય જવાબદાર છે પણ હું એવું કહું છું કે શક્ય હોય ત્યાં સુધી સંયુક્ત કુટુંબમાં જો રહેવાનું થાય તો એ છે એ સ્વીકારી લેવું. ઘણી વખત વિભક્ત કુટુંબની અંદર ઘણી બધી બીજી સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય છે. જ્યારે સંયુક્ત કુટુંબ હશે ત્યારે વધારે લોકોની વચ્ચે બાળક ઉછરશે તો એની અંદર વધારે જે છે સારા લક્ષણો આવવાની સંભાવના છે. હા, પછી એની સંસ્કૃતિ કેવી છે, પછી એનું કુટુંબ કેવું છે એની પર આખું નિર્ભર કરે છે. ટૂંકમાં બાળકને કેવું વાતાવરણ મળે છે એની ઉપર એના સામાજિકીકરણનો આધાર રહેલો છે. બરોબર. તો આ બાબત એક નિશ્ચિત થઈ ગઈ. હવે સમજો
કે માની લો કે કોઈ બાળક જે છે વધારે પડતું તોફાની થઈ ગયું છે અને મોટું થયા પછી પણ એના તોફાન શરૂ છે તો એનો મતલબ એમ કે એમના કુટુંબની અંદર લાડ લડાવવાની છૂટછાટ વાળી શૈલી છે તો એ બરોબર નથી બરોબર અત્યારની જે યુવા પેઢી છે એમને એક મારો એક સવાલ છે અથવા તો મારી એક સલાહ પણ છે કે એને પૈસા કમાવા ગમતા નથી પણ પૈસા વાપરવા ગમે છે એને રોજ નવા કપડા પહેરવા છે એને ગાડી જોતી છે અને ગાડી પર બેસવું છે ટૂંકમાં તો એ પેઢીને એ ખ્યાલ નથી કે ભાઈ એના માતા-પિતાએ એ પૈસા બનાવવા માટે કેટલો સમય એ પસાર કર્યો છે બોઘરી વસ્તુ છે બરોબર તો ઘણી વખત એકલા બાળકનો જ વાંક હોય છે એકલા વ્યક્તિનો જ વાંક હોય છે એવું નથી ઘણી વખત એના માતા-પિતાના વધારે પડતા પ્રેમને કારણે પણ છે એ વ્યક્તિ બગડી હોય જો એના માતા-પિતાએ સમયે સમયને રોકી હોત સમયને ટોકી હોત અને જરૂર પડે એને જો શારીરિક સજા કરી હોત તો એ દિવસો એને જોવા ન પડે સમસ્યાઓ છે બાળક નાનું હોય ત્યારે અમુક ચીજો કે અમુક વસ્તુઓ કે અમુક રમકડાઓની ડિમાન્ડ કરે છે ત્યારે આપણે એને અપાવી દઈએ છીએ પણ જો દરેક વખતે એ માતા-પિતાની ડિમાન્ડ પૂરી કરતા હશે તો એ બાળક મોટું થઈને એવી ડિમાન્ડ મૂકશે કે જેની પૂરી ન કરી શકાય એટલે માતા-પિતાએ એ પણ શીખવાનું છે કે જરૂર પડે એને મારવાના પણ છે અને આજનો સમાજ છે ને ભૂલી ગયો છે અને એટલે આજની યુવા પેઢી બગડી રહી છે હું તો હજી એમ કહું છું કે આના કરતાં પણ ભયંકર પરિણામો આવનારી ભવિષ્યની પેઢીને ભોગવવા પડશે કારણ કે કોઈને કમાવવું જ નથી બસ બધાને શોર્ટકટ રસ્તો જોતો છે તો સામાજિક હું જે વાત કરું છું એ સમજજો કે સામાજિકીકરણની અસર શું પડે કોઈ વ્યક્તિ ઉપર હવે જ્યારે વ્યક્તિનું સામાજિકીકરણ બરોબર નથી થયું ત્યારે એની 100% અસર સમાજ ઉપર પડવાની છે એ ભૂલવાનું નથી એ પડશે જ બરોબર એટલે એમ કીધું જો કે ભાઈ ચાલો માનસિક અને સામાજિક સલામતીની ભાવના પેદા થઈ ગઈ બરોબર હવે કુટુંબનું મુખ્ય કામ શું છે તો કે કુટુંબ બાળકને સમાજના પાયાના મૂલ્યો કોની સાથે કેમ વાત કરવી વડીલો સાથે આપણું કેવું વર્તન હોવું જોઈએ આપણી સંસ્કૃતિ આપણને શું મૂલ્યો આપ્યા છે આપણું જીવન શું છે બરોબર અમુક ધોરણોનું પાલન એને કરવાનું છે બરોબર અને વર્તન વ્યવહારની રીતો એને શીખવવાની છે તમે ઘરે હો ત્યારે તમે અમુક પ્રકારના વર્તન કરી શકો છો તમે જ્યારે મહેમાન ગતિએ ગયા છો ત્યારે તમે અમુક પ્રકારના વર્તનો કરી જ શકતા નથી એને શીખવવાનું છે અમુક વર્તનો જે છે એ સમાજની સામે ન થઈ શકે અમુક ઉંમરે એ વર્તન અયોગ્ય છે આવું એને કુટુંબ દ્વારા શીખવવામાં આવે છે ઘણી વખત આજે એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે કુટુંબની અંદર ઘણી બધી છૂટછાટ હોય અથવા તો ઘણી વખત ઊંધું થઈ ગયું હોય કે ખૂબ જ રૂઢિચુસ્ત કુટુંબ હોય તો પણ આ સમસ્યા બરાબર તો જો કે એમને શીખવવાનું કામ કરે છે અને હાલના સમયમાં કામ કરવા જતી માતા ઉપર બાળકના સર્વાંગી વિકાસની અનેકવિધ જવાબદારી આવી જાય છે કારણ કે આજનો મોંઘવારીનો સમય આવી ગયો અને આ મોંઘવારીના સમયને કારણે શું સમસ્યા પેદા થઈ તો કે બાળક સાથે જે માતાએ કે પિતાએ જે સમય પસાર કરવો પડે એ નથી થઈ શકતો ઘણી વખત બહારથી આયા લાવવી પડે છે એ બાળકની સાર સંભાળ ઘણી વખત સારી આયા છે તો રાખશે ઘણી વખત ન પણ રાખે બાળકની તમામ જરૂરિયાતો કોઈ અન્ય વ્યક્તિથી પૂરી નથી થઈ શકતી એની જરૂરિયાતો ફક્ત ખોરાક કે પાણી નથી એની સાથે આપણે ઉપર પણ કીધું પ્રેમ વાત્સલ્ય અને હૂંફની જરૂર છે ત્યારે એ વ્યક્તિ છે ને એ સમાજની અંદર કંઈક આપી શકશે ભારતીય સમાજ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા ખૂબ સારી છે પણ એને આજે છે અમુક લોકો સોશિયલ મીડિયા નેતાઓ બગાડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તો સમાજની અંદર લોકોને ખ્યાલ આવે છે કે આ બરોબર નથી માણસ સમજે છે આ બરોબર નથી પણ ઘણી વખત સિસ્ટમનો હિસ્સો બની જાય છે જેમ કે દેશની અંદર ભ્રષ્ટાચાર વધી રહ્યો છે નબળા લોકો છે એ રાજકારણ સુધી પહોંચી ગયા છે અથવા તો જે અંગૂઠા છાપ છે એ નોકરીઓ કરે છે અથવા તો હું એમ કહું કે જેની પાસે કશા જ પ્રકારની આવડત નથી એવી વ્યક્તિઓ સાહેબ બની બેઠી છે તો આ સમાજને ગેરરીતિએ દોરવાનું કાર્ય થઈ ગયું છે તો કુટુંબે શીખવું પડશે કે અનિતિનો રસ્તો છે ને
એ ક્યારેય સફળતા તરફ નથી લઈ જતો કદાચ સફળ તમે થઈ પણ જશો પણ એ સફળતાનું કોઈ મૂલ્ય તમારે મન નહીં હોય તમે ચોરી કરીને પાસ થઈ જશો પણ એ પાસ થયાનું કે માર્ક આવવાનું તમારા મતે મૂલ્ય ઝીરો હશે શૂન્ય હશે જો એમ જ કહે છે તો આ વધી જાય છે કુટુંબની સંસ્કૃતિને આર્થિક સ્થિતિ સામાજિકીકરણની પ્રક્રિયામાં અસર કરે છે કુટુંબની કેવા પ્રકારની સંસ્કૃતિ છે બહુ ડિપેન્ડ કરે છે વ્યક્તિને સારો વ્યક્તિ બનાવવા માટે વ્યક્તિને શીખવવું પડશે એ વર્તન શીખવવું પડશે કે આપણે આપણા જન્મદાતા માતા પિતા કોણ છે આપણે શું છીએ આપણે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ કેવા પ્રકારનું ન શોભે આપણને તો આ બધી બાબતો છે અને કુટુંબમાંથી શીખવા મળે અને આર્થિક સ્થિતિ છે સામાજિકરણની ટૂંકમાં વાતાવરણ છે સામાજિકરણની પ્રક્રિયા પર છે અસર કરે છે તો આ વાત થઈ એક મહત્વની એજન્સી સામાજિકરણની મહત્વની એજન્સી કે જે બાળકને જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બનાવે છે તો એમાં કુટુંબની ઉમદા ભૂમિકા રહેલી છે મિત્રો ચાલો તો આ વાત થઈ કુટુંબની જટલી વાત કરીએ કુટુંબ વિશે ઘણી બધી ઓછી પડે બરાબર હવે એની પછી છે મિત્ર જૂથ આ બહુ ભાઈ જો જિંદગીની અંદર સારા મિત્રો મળવાને ખૂબ અઘરું છે બરાબર એટલે કે આને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પીર ગ્રુપ તો બાળકના સામાજિકીકરણ માટે કુટુંબ ઉપરાંત બીજી એજન્સી તેનું મિત્ર જૂથ છે જોજો કુટુંબ પછી જો બાળક વધારે સમય કોઈ પાસે સાથે પસાર કરતો હોય તો એના મિત્રો છે કેમ તો કે કુટુંબ બહાર બાળક પોતાના સમવડિયા સમવડિયા સરખી ઉંમરના સાથે આંતરક્રિયાથી જોડાય છે હવે સાંભળજો જો એ મિત્ર જૂથ ખૂબ સારું હોય તો કોઈ પ્રશ્ન નથી પણ જો એ મિત્ર જૂથ મિત્રને ગેરમાર્ગે દોરનારું હોય તો એ બરાબર નથી યોગ્ય નથી અને હું તમને કહી દઉં કે તમારો સાચો મિત્ર એવો જ હોવો જોઈએ કે જે તમને ખરાબ કામ કરતા રોકવાની હિંમત ધરાવતો હોય પણ તમે જ્યારે ખરાબ કામ કરતા હોય તો એની અંદર તમને હિંમત દેતો હોય કે નહીં બરોબર છે તો એને તમે ભૂલી જજો એ તમારી મિત્રતા અયોગ્ય છે બરોબર અને મિત્રો વચ્ચે ક્યારેક જ્ઞાતિ જાતિ ધર્મ લિંગ આ બધી બાબતો ગૌણ બની જાય છે મને સમજાતું નથી કે આજની પેઢી આજે કઈ રીતે ધર્મ અને જ્ઞાતિ ઉપર આગળ જઈ રહી છે મિત્રોની કોઈ પરિભાષા હોતી નથી એને પોતાનો કોઈ ધર્મ નથી એનો સૌથી મોટો ધર્મ છે મિત્રતા આ યાદ રાખજો મિત્રો તમારા ઘણા બધા એવા મિત્રો હશે ઘણી વખત એવું પણ બન્યું હોય છે કે તમારા મિત્રો વર્ષોથી હોય પણ તમને એની જ્ઞાતિ શું છે એ નહીં ખબર હોય બરોબર તો એ તમારી સાચી મિત્રતા છે જો જ્ઞાતિ તમે એનો પૈસો માન મોભો મર્તબો જોઈને મિત્રતા કરો છો તો એ અયોગ્ય બાબત છે તમને ક્યારે કામ નહીં લાગે પણ મિત્ર એવો હોવો જોઈએ કે જે સાચું કહી શકે એવી ક્ષમતા વાળો હોવો જોઈએ બરોબર તો આ આ વાત જે છે એ મિત્ર જૂથ એને શીખવાડે છે એનું મિત્રનું વર્તુળ કેવું છે એવા પ્રકારની સામાજિકીકરણની પ્રક્રિયાની અંદર ભાગ ભજવશે આવું મિત્ર જૂથ બાળકનું સામાજિકીકરણ કરે છે અને આ સંબંધો કેવા હોય છે નિકટવર્તી હોય અને બાળક તેના મિત્રો સાથે ગાઢ વૈયક્તિક અને સહાનુભૂતિ ભર્યા હોય છે ગાઢ એકદમ એની વાત માનવા માટે તૈયાર થઈ જાય ઘણી વખત માતા પિતાની અમુક વાત નહીં માને પણ એના મિત્રએ કીધી છે એ વાત તરત જ એ સ્વીકારશે એ માની લેશે બરાબર છે વૈયક્તિક છે પર્સનલ સંબંધો છે એના સાથે સાથે સહાનુભૂતિ ભર્યા સહાનુભૂતિ ભર્યા એટલે કે કોઈ મિત્રને કોઈ સમસ્યા છે તો એ સમસ્યા છે એ બધા મિત્રોની છે એમ માનીને એનો સહકાર આપવાની અપેક્ષા ધરાવતા છે તો એ સાચું મિત્ર જૂથ છે પણ આમાંથી બાળક શીખે છે શું તો એમાંથી બાળક છે ધીમે ધીમે રમત રમતા થશે એકાબીજીના સંપર્કમાં આવશે અલગ અલગ કુટુંબના હશે અલગ અલગ વિચારસરણી ધરાવતા મિત્રો હશે તો એમાંથી વર્તન શીખશે વાતચીત કેવી રીતે કરવી એની શિસ્ત શીખશે નિયમો ધોરણો બધું શીખશે રમતની દરમિયાન રમત દરમિયાન જે છે ખેલદિલીના એ લક્ષણો શીખશે કે ભાઈ ખેલદિલી એટલે શું તો કે રમત દરમિયાન તમે આઉટ થઈ ગયા છો એટલે આઉટ સ્વીકારી લેવાનું હાર કે જીત એનું કોઈ મૂલ્ય નથી બરોબર તો એ બાબત જે છે અને એના મિત્ર વર્તુળ પાસેથી શીખવા મળે તો બહુ જરૂરી બાબત છે જો આવું મિત્ર જૂથ પડોશમાં પણ હોઈ શકે શાળામાં પણ હોઈ શકે પડોશમાં પણ હોઈ શકે અને શાળામાં પણ હોઈ શકે અને મિત્ર જૂથ છે ને એ સાહસ ખેડનારું પણ હોઈ શકે તો સાહસના ગુણો જે છે એનામાંથી ક્યાંથી આવશે તો કે એના મિત્ર જૂથમાંથી એના કુટુંબમાંથી
તો આ તમામ લક્ષણો જીવનની અંદર જરૂરી છે બરાબર તો બાળક જે છે તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા સમજજો લોકશાહી અને સમાનતા ભર્યા વર્તન સમાનતા ભર્યા પર વાતાવરણનું શું કરે છે નિર્માણ કરે લોકશાહી એટલે શું કે ભાઈ બધા જેમ કરે છે એમ કરીએ કોઈ એક અલગ વિચારે છે એમ નહીં બરોબર છે સાથે સાથે કીધું સમાનતા ભર્યા સૌ સમાન છે ભલે અલગ જ્ઞાતિ છે ભલે અલગ ધર્મ છે એમાં તો કોઈ ફરક નથી ઘણા બધા મિત્રો એવા પણ હોય છે કે જેને જ્ઞાતિનું બહુ પડ્યું હોય કે આ જ્ઞાતિનો છે એની આરે મિત્રતા ન કરાય નહીં એ માણસ છે તમને ક્યારે કામ લાગશે એનો આપણે ખ્યાલ ન કહી શકીએ એટલે જેમ કીધું કે મિત્ર જૂથ પાસેથી એને શું શીખવાનું છે તો કે ભાઈ ધોરણો શીખવાના છે અમુક પ્રકારના સાથે સાથે બાળકનું મિત્ર જૂથ જો સમાજના ધોરણો અને નીતિ નિયમોનું પાલન કરતું હોય તો તે બાળક માટે સારી બાબત છે પણ તમે સમજો છો કે મોટા ભાગનું મિત્ર જૂથ કેવું હોય તો કે ધોરણો નિયમોને નેવે મૂકી દે એવું મિત્ર જૂથ હોય તો એ એના ઉપર નકારાત્મક અસર છે ઉપજાવે છે તો એ બરોબર કે અયોગ્ય બરોબર બાબત નથી અયોગ્ય બાબત છે બરોબર તો આ વાત થઈ બે કુટુંબ અને મિત્ર જૂથ આ સિવાય તમે જે સમજો છો તમે જે અનુભવો છો એ પણ એની અંદર લખી શકો એમાં કોઈ વાંધો નથી ચાલો ત્રીજી બાબત છે તો સામાજિકકરણના વાહક તરીકે ત્રીજું એક જે છે એ છે શાળા તો આપણે જોઈ ગયા કે શાળા એ કેવું છે ઔપચારિક વ્યવસ્થા ઔપચારિક અને અનૌપચારિક શબ્દ સમજો ઔપચારિક એટલે પહેલેથી નક્કી કરી રાખેલું હોય જેમ કે હમણે કોઈ વાલી મીટિંગ ગોઠવવાની હોય તો પહેલેથી ડેટ છે ફિક્સ હોય કે આ તારીખે આટલા વાગે આ જગ્યાએ તમારે આવી જવાનું છે એની અંદર આવા આવા પ્રશ્નો છે એ પૂછવામાં આવશે કે આવી માહિતી આપવામાં આવશે ઔપચારિક છે અનૌપચારિક એટલે તો કે ભાઈ મિત્ર જૂથ છે કુટુંબ છે એની અંદર અનૌપચારિક હોય પહેલેથી કોઈ વસ્તુ ફિક્સ ન હોય બરોબર છે અમુક બાબતો ફિક્સ ન હોય તો એને અનૌપચારિક તો અહીંયા શાળા કેવી છે ઔપચારિક વ્યવસ્થા છે બરોબર પોલીસ તંત્ર કેવું છે ઔપચારિક વ્યવસ્થા છે ન્યાયતંત્ર શું છે ઔપચારિક વ્યવસ્થા છે ચાલો તો તેમાં શું છે જો ચોક્કસ પાઠ્યક્રમ હોય છે અને તેના સંદર્ભે બાળકનું સામાજિકીકરણ થાય છે નક્કી કરેલા પાઠ્યક્રમ હોય પહેલેથી નક્કી થયેલા છે એટલે તે ઔપચારિક છે તો શાળાનો સમય નક્કી છે એનું સમયપત્રક હશે પોતાનું રજા ક્યારે પડશે જો આ ઔપચારિક બાબત છે એમાં શું ભણાવવામાં આવશે કેટલા વિષયો હશે એની પરીક્ષા કેવી રીતે લેવી પરીક્ષાની અંદર માર્ક કેટલા છે તો પહેલેથી નક્કી કરી રાખેલું એક તંત્ર છે તો એક ઔપચારિક છે પણ જોજો શાળા ઘણું કામ કરે છે શાળા બાળકને કેટલાક પાયાના કૌશલ્ય અને વિવિધ વિષયોનું પાયાનું જ્ઞાન આપે છે પાયાનું જ્ઞાન કે જેને જીવનમાં ખૂબ જરૂરી હોય બરોબર છે તો શાળામાંથી પણ મિત્રો બની શકે શાળા જૂથ ઘણા બધા તમે યાદ કરો તમે 11મામાં પહોંચ્યા છો ઘણા 12મામાં ઘણા કોલેજ ઘણાના તો એની પછી લગ્ન થઈ ગયા છતાં પણ એ મિત્રો હોય તો એનું ખૂબ જૂથ સારું છે એમ કહી શકીએ બરોબર તો જો એને કૌશલ્ય શીખાય બીજું શાળા શું શીખવશે તો કે શાળા સમાજની અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાથી બાળકોને શું કરશે તો કે પરિચિત કરાવશે સામાજિક સમસ્યાઓ ઘણા પ્રકારની છે રાજ્ય વ્યવસ્થા અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે એ શીખવશે આજની આધુનિક સમસ્યાઓ પૈકી જે છે ગરીબી એક સમસ્યા છે ભ્રષ્ટાચાર એક સમસ્યા છે વસ્તી વધારો એક સમસ્યા તો આવી બધી સમસ્યાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાનું કાર્ય કરશે બરોબર અને એના વિચારોને જાગૃત કરી તેના વિચારોને પ્રેરે છે મૂળ વસ્તુ એ છે કે શાળા બાળકમાં સિદ્ધિ પ્રેરણા જાગૃત કરી વિચારોને પ્રેરે સિદ્ધિ પ્રેરણા એટલે કે કોઈ રમત દ્વારા પણ ઘણી વખત કોઈ વ્યક્તિ પ્રેરાય કોઈ પરીક્ષા દ્વારા પણ ઘણી વખત કોઈ વ્યક્તિ પ્રેરાય પ્રેરણા આપવાનું કામ કરે છે કે ભાઈ એચિવમેન્ટ કેવી રીતે મેળવવું બરોબર તો શાળા જે છે આ કાર્ય કરે છે વ્યક્તિને એક મહાન વ્યક્તિ તરફ બનાવવા માટેના તમામ પ્રયાસો છે શાળાઓ કરી રહી છે સારી બાબત છે ચાલો તો આ ત્રણ બાબતો થઈ ગઈ હવે એની પછી નેક્સ્ટ બાબતો જોઈએ છે સમૂહ માધ્યમ બરોબર તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો ખૂબ જ મહત્વનો ટોપિક છે એના વિશે જોઈએ આપણે તો 18મી સદી દરમિયાન જે છે 18મી સદીની શરૂઆતના સુધીમાં તો સદીની શરૂઆતમાં મુદ્રિત એટલે કે છાપેલા જો મુદ્રિત એટલે શું થાય અહીં લખ્યું છે મુદ્રિત એટલે છાપેલા
બરાબર મુદ્રિત માધ્યમોનો દબદબો હતો પણ ધીમે 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 જે છે મુદ્રિત માધ્યમોનું જો કે મહત્વ એટલું બધું ઓછું નથી થઈ ગયું પણ મુદ્રિત માધ્યમોનું થોડું અંશ મહત્વ ઓછું થયું ને ઇલેક્ટ્રોનિક માધ્યમોનો જે છે એ આજે પગદંડો જામતો જાય છે હવે ઇલેક્ટ્રોનિક માધ્યમોની અંદર તમે ટીવી લઈ શકો ડીવીડી લઈ શકો કમ્પ્યુટર લઈ શકો અને સૌથી મોટું હથિયાર મોબાઈલ અને ઇન્ટરનેટ બરાબર તો એ સમૂહ માધ્યમોની અસર પણ છે બાળકના સામાજિકીકરણ ઉપર થાય છે જેમ કે કોઈ મૂવી છે તો મૂવીની અંદરથી અમુક બાબતો છે બાળક શીખશે બરાબર એવી જ રીતે કોઈ નાનો અંતો ટીવી શો છે કોઈ સિરીઝ છે તો એની અંદરથી બાળક શીખશે તો એની જે માન્યતાઓ છે એના જે મૂલ્યો છે વલણો છે ઘણી વખત આદર્શો અને ઘણી વખત જે છે એવી બાબતો શીખશે કે જે એ સમાજ માટે હાનિકારક હોય તો આજે જે છે ઇલેક્ટ્રોનિક માધ્યમોની બધી બાજુ જે છે એ ચલણ વધતું જાય છે એની બોલબાલા છે એમ પણ કહી શકીએ તો સામાજિકીકરણ ઉપર એ બહુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે સાથે સાથે હું એમ કહું કે જે સમૂહ માધ્યમો છે એની અંદર બતાવાતું જે કાંઈ વસ્તુ છે એ સમાજનો એક અરીસો છે એમ પણ કહી શકીએ આપણે પણ જ્યારે વધારે પડતું થઈ જાય તો એ સમાજ માટે કેવું બનશે તો કે હાનિકારક બને તો એક આ સમસ્યા છે તો ઇલેક્ટ્રોનિક માધ્યમોની અંદર પણ જો અમુક પ્રકારે એની ઉપર નીતિ નિયમો લાદવામાં આવશે લાદવામાં આવવા જોઈએ તો એ બહુ જરૂરી છે કારણ કે એ સમાજને ઘડે છે અને બગાડે છે બે કામ અને હું તો અત્યારે એવું કહું કે ઘડવા કરતાં બગાડવાનું કામ થઈ રહ્યું છે લોકોને પસંદ છે લોકો જોવે છે એ લોકોની સિસ્ટમ છે લોકો જે માંગે છે એ આપો આપણે બતાવવું છે નહીં પણ એ માંગે છે આપો સમસ્યા છે તો જો આ સમૂહ માધ્યમો છે તો એનાની એની ખૂબ જ અસર ગંભીર અસરો પડે છે અને આવનારો સમય છે એ એની રાહ જોઈને બેઠો છે કે એને ભોગવવાનું છે સમાજે બરોબર જો આની પર રોક લગાવવામાં ન આવી તો ઘણી બધી સમસ્યાઓ આવનારા સમયમાં પેદા થઈ શકે છે બરોબર જો કે આ મેં એની નકારાત્મક બાબત કીધી એવી જ રીતે સકારાત્મક બાબતોની વાત કરીએ તો નિરક્ષરો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે કે ભાઈ સાંભળીને પણ સમજી શકે છે ચિત્રો જોઈને સમજી શકે છે એવી જ રીતે આજે ઘર બેઠા કોઈ વ્યક્તિ છે એ શિક્ષણ મેળવી શકે ઘર બેઠા જે છે ચીજ વસ્તુઓ મંગાવી શકે સારી બાબત છે તો એ એની નકારાત્મક પાસું છે ઝડપથી આજે તમે સમયની બચત કરી શકો છો બરાબર દુનિયાના કોઈ પણ ખૂણે જ્યાં ઇન્ટરનેટની સુવિધાઓ છે ત્યાં તમે તમારો મેઇલ કે તમારો જે કાંઈ સંદેશો છે ઝડપ એક બે મિનિટની અંદર પહોંચાડી શકો સારી બાબત છે તો એ સમૂહ માધ્યમોના સકારાત્મક પાસાઓ છે પણ નકારાત્મક પાસાઓ ઉપર પણ ધ્યાન છે સમાજે આપવું જોઈએ બીજી વાત કરીએ છેલ્લો મુદ્દો સામાજિકરણના અન્ય વાહકો હવે જો હવે આ જે છે ને મુખ્ય વાહકો હતા તો મુખ્ય વાહકોની અંદર આપણે પહેલું જોયું કુટુંબ બીજું જોયું મિત્ર જૂથ એટલે કે પીર ગ્રુપ ત્રીજું જોયું આપણે શાળા અને ચોથું છે સમૂહ માધ્યમો એટલે કે માસ મીડિયા એવું પણ કહેવાય હવે અન્ય વાહકો એટલે શું તો કે જો આ વાહકો તો દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે પણ વ્યક્તિનું વ્યક્તિ જ્યાં ઠેકાણે કાર્યસ્થળ જ્યાં ઠેકાણે કામ કરતી છે એની એ સ્થળ ઉપર જે અલગ અલગ વ્યક્તિઓ આવતા છે એનું જે વાતાવરણ છે એ પ્રકારે પણ વ્યક્તિનું સામાજિકરણ થશે દાખલા તરીકે કાર્યસ્થળ એટલે કારખાનું હોય ઓફિસ હોય બજાર હોય ગમે એ હોય તો ત્યાં જેવું વાતાવરણ છે વ્યક્તિનું અથવા તો વ્યક્તિની આસપાસ તો એ પ્રકારે વ્યક્તિ જે છે પોતાના વર્તનમાં પોતાના વર્તનની ઢબની અંદર પણ પરિવર્તન લાવતી હોય બરોબર છે આજે તમે જો કે કોઈના લગ્નની અંદર જે છે વ્યક્તિના સગાઓની સાથે સાથે એક અલગ ગ્રુપ પણ હોય છે કે વ્યક્તિ જ્યાં કામ કરે છે કામના જે સ્થળો છે કારણ કે એને સૌથી વધારે સમય એમની સાથે કાઢવાનો છે તો એમના એની સાથે કામ કરનારા લોકો પણ છે તો એક સ્ટાફ પણ છે એમનો બરોબર તો જો એ અન્ય વાહકો છે આધુનિક સમયમાં સ્ત્રી પુરુષોનું સામાજિકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે કારણ કે આજે જે છે ઇન્ટરનેટનો સમય આવી ગયો અને ખૂબ જ ઝડપી યુગ આવી ગયો તો એના કારણે જે છે અલગ અલગ રીતે સંસ્કૃતિ ઘડાઈ રહી છે એવી જ રીતે સંસ્કૃતિના વાહક તરીકે ઇન્ટરનેટ સૌથી મોટું માધ્યમ આજે બની રહ્યું છે તો વિશ્વની સંસ્કૃતિઓનું આદાન પ્રદાન પણ થઈ રહ્યું છે આજે તમે જુઓ કે ગુજરાતી ભાષા વિશ્વના લોકો ખૂબ જ ઝડપથી શીખી રહ્યા છે અંગ્રેજી ભાષા લોકો શીખી રહ્યા છે હિન્દી ભાષા છે એ લોકો આની લોકો આદાન પ્રદાન કરી રહ્યા છે આજે તો આજે મોબાઈલ ઇન્ટરનેટની અંદર પણ છે એ પાયાની જે લેંગ્વેજ છે એ પણ આજે ખૂબ જ ચાલી રહી છે તો સારી બાબત છે કે સંસ્કૃતિના સારા પાસાઓનું જે છે એ વૈશ્વિક ફલક ઉપર આદાન પ્રદાન થઈ રહ્યું છે જેમ કે ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ છે તો વિશ્વ આજે છે યોગ તરફ પ્રયાણ કરી રહ્યું છે
વિશ્વની અંદર જે છે એક એવી ઉર્જાનો સ્ત્રોત એટલે કે સૌર ઉર્જા કે જે ક્યારેય પૂર્ણ નથી થવાની તો એ ઉર્જા તરફ પણ લોકો આગળ વધી રહ્યા છે તો ઘણા બધા શોધ સંશોધનની પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે વિશ્વના વૈજ્ઞાનિકો એક થઈને આજે જે છે કોવિડની રસી શોધી રહ્યા છે તો આ બધું જે છે એ સમૂહ માધ્યમો દ્વારા થયું જેમ કે કોવિડ આવ્યો તો એની સાથે પણ સમાજની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે ઘણા બધા પરિવર્તનો આવ્યા સમાજ કંઈક નવું શીખ્યો હોય છે એમાંથી ઊભો થઈને આગળ વધશે તો એક નવી પેટર્ન જે છે રચાશે અને લોકો છે એ જ્ઞાનમાં ઉત્તરો ઉત્તર વધારો કરશે તો આ જે છે આપણી સામાજિક સંસ્કૃતિ અને સામાજિકીકરણની પ્રક્રિયા હતી અને આ પ્રક્રિયા તો મેં તમને શરૂઆતમાં કીધું કે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલવાની છે તો શક્ય છે તમને બધું સમજાણું છે હવે પછી પાછા આવતા લેક્ચરમાં મળશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર